દાહોદના એક ગામમાં એક પૂર્વ પ્રેમીએ પોતાની 19 વર્ષીય પ્રેમિકાને લગ્નની લાલચ આપી જબરજસ્તી લઈ જતો હતો. તે દરમિયાન 3 અજાણ્યા ઈસમો પોતાની 2 મોટરસાઇકલ લઈને આવી પ્રેમીને બાંધી કિશોરી સાથે 3 ઈસમોએ સામૂહિક દુષ્કર્મ આચરતા પોલીસે પ્રેમી સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. સંબંધોને શરમસાર કરતી ઘટના દાહોદ જિલ્લામાં બનવા પામી છે. એક 19 વર્ષીય કોલેજ યુવતીને 3 હવસખોરોએ પોતાની હવસનો શિકાર બનાવી પીંકી નાખતા પંથકમાં ભારે ફિટકાર વરસી રહી છે. દાહોદ જિલ્લાના એક ગામની 19 વર્ષીય કિશોરીને જાલોદ તાલુકાના આંબા ગામનો રહેવાસી તેનો પૂર્વ પ્રેમી અજીત બારિયા કિશોરીને બળજબરીપૂર્વક લગ્નના ઈરાદે દાહોદના રામપુરા ખાતેના જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો અને કિશોરી સાથે જબરજસ્તી કરતો હતો. તે દરમિયાન 3 અજાણ્યા ઈસમો બાઇક ઉપર ત્યાં આવી પહોંચ્યા હતા અને પ્રેમીની માર મારી તેને બાંધી દઈ તેમજ યુવતીના પણ હાથ બાંધી 3 ઈસમોએ વારાફરતી કિશોરી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને તે યુવતીને માર મારી શરીર ઉપર પહેરાયેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે કિશોરીએ પોતાના માતા પિતા સાથે આવી હિંમત દાખવી દાહોદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં દાહોદ તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી પાડી જેલના સરિયા પાછળ ધકેલી દીધા હતા. તેમજ દુષ્કર્મ આચરનાર આરોપીઓ મનુ પલાસ રહે માતવા તાલુકો દાહોદ, સુરમલ માવી રહે રાબડા તાલુકો દાહોદ, શૈલેષ ડામોર રહે ખારીવાવ ફરિયા વાંદરિયા તાલુકો દાહોદ તેમજ ભગાવી જનાર પૂર્વ પ્રેમી અજીત બારિયા એમ 4 આરોપી વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ IPC 366, 370, D 323, 506, 114 મુજબ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. નહીં મુંડા, ZSTV, દાહોદ. મારી છોકરીને શુક્રવારે કોલેજમાંથી રસ્તામાં આવતા ધરપકડ કરીને અને જંગલમાં લઈ ગયા અને પછી ત્યાં જઈને મોબાઈલ લઈ લીધો, ગાડી ઊભી રાખીને અને પછી 3 જણા આવી ગયા તો મારી છોકરીને એવો બધો બનાવી દીધો છે, બળાત્કાર કર્યો છે મારી છોકરીને. 3 જણા ને હોય લઈ ગઈ 4 જણા. આ સ્કૂલમાંથી કોલેજ કરવા જતી હતી ને પોલીસથી આવતી હતી અને રસ્તામાં પકડી જબરજસ્તી અને પછી લઈ ગયા એને, પછી ત્યાં 3 જણા ભાઈ આવે ને એને બળાત્કાર કર્યો છે. રાત્રે 12 વાગ્યાની આસપાસમાં એક બેન તેમના જૂના પ્રેમી સાથે બાઈક પર બળજબરીથી બેસાડી ઘટના પ્રકાશમાં આવતા જાણવા મળેલ છે કે આ બેન છે તેમને તથા તેમના પ્રેમીને 3 અજાણ્યા શખ્સોએ બાંધી તેમની નાકની નથણી લઈ લીધેલી છે અને તેમની પર બળાત્કાર ગુજરાની ફરિયાદ હકીકત બહાર આવતા દાહોદ રોડ પોલીસ સ્ટેશનના કોસઈ શ્રી મકવાણા તથા તેમની ટીમે ગણતરીના કલાકમાં 3 અજાણ્યા શખ્સો અને જે બેનને મજબૂરીથી બેસાડી ગયા તે શખ્સને ઝડપી પાડ્યો છે અને આ ગુનો અત્યારે ડિટેક્ટ થયેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.